વધવાનું રહેશે। તો આપ જોઈ રહ્યા છો હાલ દ્રશ્યો કે પ્રદીપસિંહ જાડેજા છે એવો પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી ચૂક્યા છે। તેઓએ મતદાન કરી દીધું છે, મતાધિકારનો ઉપયોગ કરી દીધો છે। આ સાથે જ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ વારાફરતી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે પ્રદીપસિંહ જાડેજા કે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। તેમણે મતદાન કરી દીધું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ત્યાં પણ આપ જોઈ શકો છો કે ખાસ જે કોરોનાની સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે। તેઓએ પોતાનું આઈડી બતાવ્યું, ત્યારબાદ રજીસ્ટ્રેશનમાં નામ નોંધ્યા બાદ તેઓને આગળ વોટિંગ કરવા માટે જવા દેવામાં આવ્યા, જ્યાં આગળ જઈ તેમણે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે। વસ્ત્રાલ માધવ વિદ્યાલય ખાતે તેમણે મતદાન કર્યું છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે। આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ આપના સુધી તમામે તમામ અપડેટ્સ પહોંચાડી રહ્યું છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મતદાન કર્યું છે, તેમના મત વિસ્તારમાં તે પહોંચ્યા છે અને ગૃહ રાજ્યમંત્રીએ મત અધિકારનો ઉપયોગ કરી દીધો છે। પરિવાર સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા, વસ્ત્રાલ માધવ વિદ્યાલય ખાતે તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા। મતાધિકારનો ઉપયોગ તેમણે કરી દીધો છે। આજે વહેલી સવારથી જ કે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે। તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ પહોંચી રહ્યા છે પોતાના બુથ પર અને મતદાન કરી રહ્યા છે। ત્યારે પ્રદીપસિંહ પણ પહોંચ્યા હતા, તેમણે પણ મતદાન કરી દીધું છે અને જનતાને વધુમાં વધુ મતદાન જે આ લોકશાહીનું પર્વ છે તેમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મતદાન કરી દીધું છે, વસ્ત્રાલ માધવ વિદ્યાલય ખાતે તેમણે મતદાન કર્યું છે। સૌરભ પટેલે પણ વહેલી સવારે મતદાન કર્યું હતું। કિરીટભાઈ સોલંકી, ધનસુખભાઈ ભંડેરી, અરવિંદભાઈ રયાણી તેમજ નરહરીન અમી આ તમામ જે નેતાઓ છે ભાજપના દિગ્ગજ નેતાઓ વહેલી સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે હાલ જે રીતે માહિતી મળી રહી છે તે અનુસાર ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ મતદાન કરવા પહોંચ્યા છે, તેમણે મત અધિકારનો ઉપયોગ કરી દીધો છે। તે પરિવાર સાથે પહોંચ્યા હતા મતદાન કરવા માટે અને ત્યારબાદ જનતાને વધુમાં વધુ જોડાવા માટે તમામ નેતાઓ અપીલ કરી રહ્યા છે। આ તરફ કોંગ્રેસના નેતાઓ પણ પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે। મનીષ દોશીએ પણ મતદાન કરી તમામ જનતાને સંદેશ પહોંચાડ્યો હતો કે આપ પણ મતાધિકારનો ઉપયોગ કરો। જો વાત ભાજપના નેતાઓની કરવામાં આવે તો ભાજપના પણ તમામ દિગ્ગજ નેતાઓ વહેલી સવારથી મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા હતા, તેમણે પણ મત અધિકારનો ઉપયોગ કરતા મત આપ્યો છે। જે લોકશાહીનો પર્વ છે વહેલી સવારથી લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જનતામાં પણ આજે ઉત્સાહ છે। પોતાના પ્રતિનિધિને ચૂંટવાને લઈને તમામ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, તો તેઓની સાથે જે નેતાઓ છે તે પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। હવે ટૂંક સમયમાં અમિત શાહ પણ પહોંચશે તેમના સેન્ટર પર મત આપવા માટે। તો હાલ જે રીતે માહિતી મળી રહી છે કે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા છે મતદાન કરવા માટે, તેમણે પણ મત અધિકારનો ઉપયોગ કરતા મતદાન કર્યું છે। વસ્ત્રાલ માધવ વિદ્યાલય ખાતે તેઓએ મતદાન કર્યું છે, ત્યારબાદ તેમણે વાતચીત કરતા જણાવ્યું છે કે જનતાએ વધુમાં વધુ આ મતદાન પ્રક્રિયામાં જોડાવવું જોઈએ। આ સાથે તેમણે ભાજપની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। જે રીતે મહાનગરપાલિકાઓનો મહાસંગ્રામ છે, 6-6 મહાનગરપાલિકા માટે મતદાન થઈ રહ્યું છે, 7 વાગ્યાથી શરૂઆત થઈ રહી છે। નેતાઓ તો મતદાન કરી રહ્યા છે પરંતુ જનતામાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જનતા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે। જે રીતે આપણે સુરતના દ્રશ્યો પણ જોયા હતા કે થાળી વેલણ સાથે તમામ સોસાયટીના રહીશો નીકળ્યા હતા, તે મતદાનનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા હતા, જનતાને મતદાન કરવા અપીલ કરી રહ્યા હતા। આ તરફ જો નેતાઓની વાત કરવામાં આવે તો સૌરભભાઈ પટેલ સાથે કિરીટભાઈ સોલંકી, ધનસુખભાઈ ભંડેરી, અરવિંદ દહિયાણી સહિત રંજનબેન ભટ્ટ આ તમામ નેતાઓ છે, તેઓ પણ મતાધિકારનો ઉપયોગ કરીને જનતાને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે। ભાજપના નેતાઓ વારાફરતી આવી રહ્યા છે, જે અલગ અલગ વિસ્તારો છે તેમાં તે મતદાન કરી રહ્યા છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વસ્ત્રાલ વોર્ડમાં મેં મારા પરિવાર સાથે આ લોકશાહીના પર્વમાં મતદાન કરીને આ લોકશાહીનો પર્વ ઉજવ્યો છે। ખાસ કરીને છેલ્લા 25 વર્ષથી અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ભારતીય જનતા પાર્ટીના આ સમગ્ર શાસનકાળમાં અમદાવાદને ઉત્તમ બનાવ્યું છે। અમદાવાદને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવા માટે મારા વસ્ત્રાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચારેય ઉમેદવારોને મત આપ્યા છે। સમગ્ર ગુજરાતમાં, સમગ્ર અમદાવાદ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે અને અમદાવાદ શહેરની પ્રજાની જે વિકાસની અપેક્ષા છે એ અપેક્ષા ભારતીય જનતા પાર્ટીની ટીમ ઉત્તમ રીતે
પૂર્ણ કરીને સ્માર્ટ સિટી અને સૌથી ઝડપથી વિકસતું શહેર આપણું અમદાવાદ આગામી દિવસોમાં સુવિધાપૂર્ણ બને એના માટે અમારી ટીમ એ સંપૂર્ણપણે કામ કરશે. બાપુ, લોકો લોકશાહીના પર્વમાં જોડાય તે માટે લોકોને કોઈ અપીલ? આજનો દિવસે, મતદાનના દિવસે તમામ મહાનગરના મતદારોને હું અપીલ કરું છું કે આપ સૌએ મતદાનમાં ઉમળકા ભેદ એક પર્વની જેમ ભાગ લઈને આપણે આપણા યોગ્ય ઉમેદવારોને ચૂંટવા માટે મત આપવા માટે સપરિવાર અને વહેલામાં વહેલી તકે મોટી સંખ્યામાં મતદાન કરવું અને આપણી મતદાન એક પવિત્ર ફરજ છે, એ ફરજ આ લોકશાહીની રક્ષા માટે નિભાવવી જોઈએ. થેન્ક યુ. તો આપે જોયું કે જે રીતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા, તેઓએ મતાધિકારનો ઉપયોગ કરીને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.